नमस्कार मित्रों, मनी नाइनना खास न्यूज बुलेटिन मनी टाइम में तमारो स्वागत छे। हूँ छु दीपाली। आजना बुलेटिन में छे एवी खबर जेनी पड़े छे तमारा खिस्सा पर सीधी असर। तो चालो करिए शुरुआत। मनी टाइम नी पहली खबर देशना तमाम लोगों ने खुश करनारी छे। सरकार गौनो लोट सस्तो करवानी तैयारी में छे। तहेवारों में राहत आपवा अने आगामी चूंटणी ने ध्यान में राखीने सरकार लोटनी किंमत 2 रूपया घटाड़ी शके छे। सरकारी ब्रांड भारत आटा की किमत 29 रुपया 50 पैसा है, जो घटीने 27 रुपया 50 पैसा करने विचारणा चाली रही है। सरकार पोताना जत्था में 2.5 लाख टन घऊ तेनी एजेंसीओ, सहकारी मंडलीओ अने अर्ध सहकारी एजेंसीओ ने आपशे अने तेमांथी लोट बनावीने भारत आटा ब्रांड हेठ वेचाण करवामां आवशे। घऊनो लोट सतत मोंघो थई रह्यो छे। अनब्रांडेड घऊनो लोट 30 रुपये किलो मळतो हतो, परंतु 2023 में तेनी सरेराश किंमत 4.1% वधीने 35 रुपया 84 पैसा थी गई है। बजार में ब्रांडेड लोटनो भाव 40 से 45 रुपया चाले छे। आथी सरकार लोट सस्तो करवा अंगे विचारी रही छे। गामडा में मनरेगा हेठ काम मांगनाराओनी संख्या वधी रही छे। चौमासानी सीजन में वरसादनी पेटर्न बदलाई होवाथी गामडा में खेतीवाड़ीनु काम घटी गयु हतु, जेना लीधे मोटो वर्ग मनरेगा तरफ वळ्यो हतो। આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યો એટલે આ મહિનામાં મનરેગા હેઠળ કામ માંગવાનું પ્રમાણ 20% વધ્યું હતું। પછી ઓક્ટોબરમાં પણ મનરેગા હેઠળ 2.19 કરોડ લોકોએ કામ માંગ્યું, જેનો આંકડો ગયા વર્ષના ઓક્ટોબરમાં 1.84 કરોડ જ હતો। ઓક્ટોબરમાં પણ મનરેગા હેઠળ કામ માંગનારા 17% વધ્યા હતા। શહેરોમાં ગાડીઓનું વેચાણ ધડાધડ થઈ રહ્યું છે, પરંતુ ગામડામાં ટ્રેક્ટરનું વેચાણ 5% ઘટ્યું છે। આમ ગ્રામ્ય અર્થતંત્ર હજુ પણ મોંઘવારી સહિત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે। જુવાનિયાઓ લોનના ચક્કરમાં ફસાઈ રહ્યા છે। જીવનમાં પહેલીવાર લોન લેવાની ઉંમર પહેલાના જમાનામાં 30 વર્ષ કે 35 વર્ષની હતી। 60ના અને 70ના દાયકામાં જન્મેલા લોકો જરૂર પડે તો જ લોન લેતા હતા, પરંતુ હવે તો 25ની ઉંમર પહેલા જ એકાદી લોનના હપ્તા ભરનારા વધી રહ્યા છે। હજુ તો માંડ કમાતા થયા હોય ત્યાં લોન લેવાનું પ્રમાણ વધી ગયું છે। હવે પહેલી લોન લેનારાની સરેરાશ ઉંમર 23 વર્ષ થઈ ગઈ છે। નાની ઉંમરે સૌથી વધુ લોન બાઇક કે સ્કૂટર માટે તથા મોબાઈલ સહિત કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે લેવામાં આવે છે। 25 થી 30 વર્ષની ઉંમરમાં જો ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન, ગોલ્ડ લોન અને હોમ લોનના હપ્તા ભરતા હોય તેવા લોન ધારકોની સંખ્યા વધી રહી છે અને બેંકોની કુલ લોનમાં વ્યક્તિગત લોન ધારકોનો હિસ્સો વધીને 32% પહોંચી ગયો છે। નાના શહેરોમાંથી લોન માટે ઇન્કવાયરી કરનારા અને લોન લેનારા વધી રહ્યા છે। બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં લોન માટે અરજી કરનારા લોકોની કુલ સંખ્યામાં નાના શહેરોનો હિસ્સો વધીને 75% થઈ ગયો છે। નાણાકીય વર્ષ 2018-19માં નાના શહેરોમાંથી લોન લેનારાનો હિસ્સો 28% હતો, જે હવે વધીને 45% થઈ ગયું છે। પ્રથમ શ્રેણીના અને બીજી શ્રેણીના શહેરોમાં લોનની ડિમાન્ડ વધવાથી બેંકો પણ આ શહેરોમાં વિસ્તરણ કરી રહી છે અને ઓફિસો ખોલી રહી છે। નાના શહેરોમાંથી ક્રેડિટ સ્કોરની ઇન્કવાયરી પણ વધી છે। ક્રેડિટ સ્કોરની સૌથી વધુ ઇન્કવાયરી ધંધો કરનારા લોકો કરે છે। અરવિંદ મિલ્સવાળા સંજય લાલભાઈએ મુકેશ અંબાણી સાથે ડીલ કરી છે। લાલભાઈએ તેમની કંપનીનો હિસ્સો અંબાણીને વેચવાના કરાર કર્યા છે। રિલાયન્સ રિટેલ વેન્ચર્સ અને અરવિંદ ફેશન્સ સાથે થયેલા સોદા હેઠળ રિલાયન્સ બ્યુટી એન્ડ પર્સનલ કેર દ્વારા અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ નામની કંપનીનો હિસ્સો 99 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે। રિલાયન્સ રિટેલનું સુકાન ઈશા અંબાણી પાસે છે અને રિટેલ કારોબારમાં રિલાયન્સનું વર્ચસ્વ વધારવા માટે તેઓ નાની નાની બ્રાન્ડ્સ અને કંપનીઓ ખરીદી રહ્યા છે। તાજેતરમાં તેણે બ્યુટી રિટેલ પ્લેટફોર્મ તીરા પણ લોન્ચ કર્યું હતું। સુરતી સોસિયો હજુરીને પણ રિલાયન્સે ખરીદી હતી। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે। ત્યાં સુધી જોતા રહો મની નાઇન અને હા, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા।